नमस्कार गुजरात। ताजा અને ખૂબ જ ચિંતાજનક સમાચાર આજે પણ અહી જિલ્લાઓમાં થયું બંધનું એલાન। ગૃહ મંત્રાલયે આપ્યો તાત્કાલિક મોટો નિર્ણય। પીએમ નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટ સુનાવણી તેમજ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। सर्वप्रथम अत्यारना मुख्य समाचार पर एक नजर करिए तो चूंटणी पंच भोपाल में चूंटणी अंगेनी करशे समीक्षा। रक्षा मंत्री मध्य प्रदेश में जन आशीर्वाद यात्रा में लेशे भाग। पाकिस्तान अने चीन सरहद पर वायुसेना की कवायत। पंजाब में पूर्वोत्तर अंगे खेडूत संगठनों कर्यो विरोध। मथुरा ईदगाह विवाद पर अलाहाबाद हाईकोर्ट में सुनावणी। मनीष सिसोदिया की जामीन अरजी पर सुप्रीम कोर्ट में आज थशे सुनावणी। ત્યારબાદ દેશના વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત। સંસદના વિશેષ સત્ર પહેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી। સંસદના વિશેષ સત્ર અને G20 સમિટ પહેલા રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આપને જણાવી દઈએ મિત્રો કે કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે। પીએમ મોદી 6 સપ્ટેમ્બરે ઇન્ડોનેશિયાની મુલાકાતે જઈ રહ્યા છે। આ પછી તેઓ 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં પણ હાજરી આપવાના છે। આગળના મહત્વના સમાચાર, હવે ગુજરાતીઓ છત્રી રેઇનકોટ માટે તૈયાર રહેજો। ગુજરાતમાં હવામાન વિભાગે 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। આ દરમિયાન ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે, તો દાહોદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ અને ખેડામાં સામાન્ય વરસાદની શક્યતા છે। દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ આવી શકે છે। મહત્વનું છે મિત્રો કે 8-10 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાય છે। ત્યારબાદ 370ની કલમ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। કલમ 370ને પડકારતી અરજી પર હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। આજે અરજદાર અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના સાંસદ મોહમ્મદ અકબર લોન આજે ઉપસ્થિત રહ્યા હતા। કાશ્મીરી પંડિતી એનજીઓના વકીલ કોર્ટમાં કહ્યું કે 2018 ભાજપ નેતાએ કાશ્મીરની વિધાનસભામાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા, ત્યારે આ અકબર લોને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા। અકબર લોન પોતાને ભારતીય ગણાવવામાં સંકોચ અનુભવે છે। આગળના ચિંતાજનક સમાચાર અને હિંસા બાદ ગૃહ મંત્રાલયનો તાત્કાલિક મોટો નિર્ણય। મહારાષ્ટ્રના જાલાનમાં હિંસા બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે। વર્તમાન SP તિસ્વાર દોશીને રજા પર મોકલી દીધા છે। તેના સ્થાને શૈલેષ બલખડેને જાલાના નવા SP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યા બાદ ભડકેલી હિંસાને 2 દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ ઘટનામાં 40 જેટલા પોલીસ કર્મચારી સહિત અન્ય લોકો ઘાયલ થયા છે। સૌથી મોટા સમાચાર અને આજે બંધનું એલાન। મરાઠા આરક્ષણને લઈને મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। પ્રદર્શનકારીઓએ બારામતી, હિંગોલી, નાંદેડ, છત્રપતિ સંભાજીનગર, સાતારા અને જાલાનામાં બંધનું આહ્વાન આપ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં તમારે આ જિલ્લામાં જવાનું ટાળવું જોઈએ। તાજેતરમાં જાલામાં અનામતની માંગણી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રદર્શનકારી પર લાઠીચાર્જ કર્યો હતો, ત્યારબાદ ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શનો પણ શરૂ થયા હતા।